હરિયાણામાં સંત રામપાલને લઈને વિવાદ વધી રહ્યો છે. એક અંદાજ પ્રમાણે રામપાલની ધરપકડ કરવા માટે 40 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, તો પણ રાજ્ય સરકાર રામપાલની ધરપકડ કરી શકી નથી. મંગળવારે પોલીસ અને રામપાલના સમર્થકો વચ્ચે ઘર્ષણ થતાં 200 લોકો ઘાયલ થયા હતા, ત્યારે પોલીસે આશ્રમની 2 દિવાલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. સાંજ પડી જતાં પોલીસે ઓપરેશનને રોકી દીધું હતું. રામપાલ પર કાર્યવાહી કરવામાં આવતા મંગળવારે રામપાલના સમર્થકોએ જંતર મંતર પર આંદોલન કરવાની ચીમકી આપી હતી અને સંત રામપાલ સામે કાર્યવાહી રોકવાની માંગ પણ કરી હતી. કેટલાક સમર્થકોએ એવી પણ ચીમકી આપી છે કે જો સંત રામપાલ સામે કાર્યવાહી રોકવામાં નહીં આવે તો આત્મવિલોપન કરી લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પહેલા રામપાલના સમર્થકો સુપ્રીમ કોર્ટ સામે પ્રદર્શન કરવાના હતા, પરંતુ પરવાનગી ન મળતા જંતર મંતર પર આંદોલન કરવા પહોંચી ગયા હતા. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન.